નમસ્કાર મિત્રો, આજે હું તમને NMMSમાં માહિતીનું અર્થઘટન વાળી માહિતીની તમને વિગતે સમાજ આપીશ. જો આ નવું ચેપ્ટર છે એટલે આપ સૌ ધ્યાનથી લાસ્ટ સુધીનો વિડીયો જોજો. આજકાલ તમે દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આપણે ભાગ લઈએ છીએ તો માહિતીના અર્થઘટન પર પણ ઘણા બધા પ્રશ્નો પૂછાઈ રહ્યા છે. આ પ્રકરણ અંતર્ગત આંકડાઓ અથવા તો માહિતીના વિશ્લેષણની ક્ષમતા અને દક્ષતાની આવશ્યકતા રહે છે. ટૂંકમાં માહિતી વિશ્લેષણની પૂર્ણ જાણકારી આ વિભાગમાં અનિવાર્ય બની રહી છે. આમ તો આ વિભાગનો સીધો સંબંધ આપણે ગણિત વિષયની પ્રાથમિક ક્રિયાઓ સાથે છે, પરંતુ આ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષામાં આવતા પ્રશ્નોનું મુખ્ય ચાર પ્રકાર છે. માહિતી એટલે ભેગા કરેલા આંકડાઓનું સંગ્રહ. માહિતી એટલે આપણે ભેગા કરેલા જે આંકડા હોય એનું સંગ્રહ. તો ચલો, અને એનું અર્થઘટન એટલે આપણે એની સમજ મેળવવાની છે. હવે માહિતી અર્થઘટનમાં આલેખના આપણે ચાર પ્રકાર છે. એમાં પહેલું જોઈએ તો આપણે આ ટેબલ આલેખ. ટેબલ આલેખ વિશે જોઈએ તો ટેબલ આલેખમાં આ રીતની માહિતી હોય છે. આપણે નામ પછી જોઈ શકો છો તમે, ઉપર લખ્યું છે વિજ્ઞાન, ગણિત અને અંગ્રેજી, બરાબર. તો આમાં તમારે લાંબુ વાંચવાની જરૂર રહેતી નથી. આ ટેબલ જેવું દેખાય છે એના પરથી તમને માહિતી ખબર પડી જાય છે કે આનંદીના વિજ્ઞાનમાં 98, ગણિતમાં 97 અને અંગ્રેજીમાં 76 માર્ક્સ છે. એવી રીતે હિતેનના 97, 99 અને 74 માર્ક છે. એવી રીતે અંકિતા, સેજલ, નિયેશ, પ્રતિક અને તુર્વિસા એ બધાના માર્ક્સ આ પ્રમાણે છે. આટલી તમને માહિતી આપી દીધા પછી તમને એ પ્રકારના પ્રશ્ન પૂછી શકે છે કે આપેલ કોષ્ટકનો અભ્યાસ કરી તમે નીચેની માહિતીના જવાબ આપો. તો આમાં આપ તમને એવો બી સૌથી પ્રશ્ન પહેલો પૂછી શકે કે કોઈ બી પ્રશ્ન પૂછી શકે કે કયા વિદ્યાર્થીઓને સૌથી વધુ ગુણ મેળવ્યા છે. તો તમને એમ લાગશે કે આનંદી નહીં, આપણને સૌથી વધુ ગુણ મેળવ્યા છે કોઈ પણ વિષયનું નામ આપ્યું નથી, એટલે આપણે મારવા પડશે ટોટલ. ટોટલમાં જે સૌથી વધારે હોય એને આપણે સૌથી વધુ ગુણ મેળવ્યા કહી શકીએ. તો તમે જોઈ શકો છો આમાં સૌથી હાઈએસ્ટ આનંદી છે વિજ્ઞાનમાં, જો તમારે બધાના ટોટલ ન મારવા હોય તો, ન તો બધાના ટોટલ મારવા પડશે. આમાં તમારી પાસે 97 નહીં પણ 97 એટલે કે 99 હાઈએસ્ટ માર્ક છે, બરાબર. હવે બાકી બેના તો તમે જુઓ છો બધામાં ઓછા માર્ક્સ છે, એટલે એ બધાના ટોટલ મારવાની જરૂર નથી. હજુ લાસ્ટ સબ્જેક્ટ લઈ લઈએ, અંગ્રેજીમાં પણ આ આનંદીના હાઈએસ્ટ માર્ક છે, એટલે હવે આપણે ટોટલ મારવો પડશે. જો અમે બે જણાના જે બંનેના હાઈએસ્ટ છે બે વિષયમાં એના જ આપણે ટોટલ મારીએ છીએ. તો પહેલું છે આનંદીના ટોટલ મારું છું 98+97+76, અને બીજું છે હિતેનના હું ટોટલ મારું છું તો 97, 99 અને 74. તો બંનેના ટોટલ આવી ગયા છે. હવે આપણી પાસે એકનો છે આનંદીનો છે 271 અને હિતેનનો છે 270, એટલે આપણે જાણી શકીએ કે સૌથી વધારે માર્ક્સ કોને છે તો આનંદીને. કેટલા છે તો 271. ઓકે, તો આનંદીને સૌથી વધુ ગુણ મેળવેલા છે. હવે એવો પણ તમને ગમે તે વિષયનું બી પૂછી શકે કે અંગ્રેજી વિષયમાં સૌથી વધારે ગુણ કોને મેળવ્યા છે, તો આપ જોઈ શકો છો અંગ્રેજી વિષયમાં સૌથી વધારે ગુણ 81 કોને મેળવ્યા છે, સેજલે. કોને મેળવ્યા છે, સેજલે. તો આપણો આન્સર આવશે સેજલ. પછી ત્રીજો પ્રશ્ન તમને એવો બી પૂછી શકે કે જો પાસ થવા માટે 40 ગુણ ફરજિયાત હોય તો પ્રત્યેક વિષયમાં નાપાસ. પ્રત્યેક વિષયમાં નાપાસ કીધું છે આપણને, ફક્ત એક વિષય કે બે વિષય નથી કીધું. શું કીધું છે? પ્રત્યેક વિષયમાં નાપાસ થયું હોય એવું કોણ છે,
અને આપણને એવું કીધું છે કે પાસ થવા માટે 40 ગુણની જરૂર છે, તો આમાં 40 થી ઓછા હોય એવા કેટલા જણા છે? બે જણા છે, છે નિયસ અને તુર વિષય. બીજા વિષયમાં જોઈએ 32 અને 65, આમાં ગણિતમાં પાસ છે નિયસ, એટલે એ હવે આવશે નહીં. આપણને પ્રત્યેક વિષયનું પૂછ્યું છે એટલે 23 32. હવે ત્રીજો વિષય લઈએ તો એમાં પણ 23 નાપાસ થાય છે, એટલે ત્રણે ત્રણ વિષયમાં કોણ નાપાસ છે? 23. અને તમને એવું કહે કે બે સબ્જેક્ટમાં કોણ નાપાસ છે એવું પૂછી શકે, તો કોણ આવશે? નિયસ. નિયસને અહીંયા 38 છે ને અહીંયા 34 છે, એટલે અહીંયા પણ એને 40થી ઓછા ગુણ છે. ચલો બીજો પ્રશ્ન, બીજો આલેખ છે આપણી પાસે, બીજો પ્રકાર સ્તંભ આલેખ. અત્યાર સુધી આપણે જોયું ટેબલ આલેખ, હવે આપણે જોઈશું સ્તંભ આલેખ. આ તમને માહિતી પરથી જ ખ્યાલ આવી જશે, દેખાવ પરથી જ, કે આને સ્તંભ આલેખ કહેવાય. સ્તંભ આલેખની શરતો શું હોય છે? તે એક્સ અને વાય અક્ષ ઉપર દોરેલું હોય છે, જ્યાં એક્સ અને વાય બિંદુ છેદે તેને ઝીરો કહે છે, ઓ ઓ કહે છે. બધા સ્તંભની પહોળાઈ અને એક સરખી રાખવાની, આ જે પહોળાઈ હોય એ કેવી રાખવી પડે? એક સરખી રાખવી પડે. અને એક્સ અક્ષ પર ગુણાત્મક માહિતી હોય છે અને વાય અક્ષ ઉપર સંખ્યાની માહિતી હોય છે. આપણે સેન્ટીમીટર પ્રમાણે તમારે કરવાનું હોય છે એનું પ્રમાણમાં. આપણે પ્રમાણમાં 1 સેન્ટીમીટર બરાબર અહીંયા શું લખ્યું જો, 1000, તો આપણે 1 સેન્ટીમીટર બરાબર 10000 લીધા છે. આપણે 10, 20, 30, 40 એવી રીતે કર્યું છે, એટલે તો આ 10 નથી પણ શું છે? 10000. બીજું છે 20, તો 20000, 30000, 40000, 50000 અને 60000. આ બાજુ આપણે વર્ષ લીધા છે 1995, 1996, 1997, 1998 ને 1999. આ જે બે આલેખ છે એટલે આપણે જોઈ શકીએ છીએ નીચે આ કોમ્પ્યુટરનું છે અને આ લેપટોપનું છે. હવે આ કોમ્પ્યુટર અને લેપટોપની વેચાણની માહિતીનું આલેખ છે એવું આપણને દર્શાવેલું છે. નીચે લખેલું છે કે કોમ્પ્યુટર અને લેપટોપ, કોમ્પ્યુટર અને લેપટોપનું આપેલ વર્ષોમાં વેચાણ. આપેલ વર્ષો એટલે આપણને આમાં આપ્યા છે 1995, 1996, 1997, 1998 અને 1999. વેચાણ 1000ની સંખ્યામાં, આપણને કૌંસમાં આપી દીધું છે કે 1000ની સંખ્યામાં, એટલે આ તમને આપ્યું છે એ 1000ની સંખ્યામાં આપ્યું છે, આટલું આપી દીધું છે આપણને. અને પછી આપણને પ્રશ્ન પૂછે છે કે એવું કયું વર્ષ છે કે જેમાં લેપટોપના વેચાણ કરતાં કોમ્પ્યુટરનું વેચાણ સૌથી વધારે છે? સૌથી વધારે કયા વર્ષમાં છે? જુઓ અહીંયા કોમ્પ્યુટરનું વેચાણ, એટલે આ કોમ્પ્યુટર છે. અહીંયા અહીંયા લેપટોપ કેટલા છે? 30. જ્યારે કોમ્પ્યુટર, અહીં લેપટોપ 30 છે અને કોમ્પ્યુટર 50 છે. બાકી બધામાં જ કોમ્પ્યુટર ઓછા છે અથવા તો સરખા છે. એટલે કયા વર્ષમાં આપણને વધારે વેચાણ થયું છે કોમ્પ્યુટરનું? તો 1997. આવો જ પ્રશ્ન તમને બીજો બી પૂછી શકે કે લેપટોપનું સૌથી વધારે વેચાણ ક્યારે થયું છે? તો 1999. જુઓ 60000નું વેચાણ થયેલું છે. પછી એવો પ્રશ્ન પણ તમને પૂછી શકે, એવું કયું વર્ષ છે જેમાં લેપટોપ અને કોમ્પ્યુટરના વેચાણની સંખ્યા સરખી છે? સરખી ક્યાં છે? બંને સ્તંભાલક સરખાતી ક્યાં છે? 1998. બંનેની 40000 વેચાયા છે, એટલે 1998.
આપેલ બધા જ વર્ષોમાં સરેરાશ વેચાણ કોનું વધારે છે? સરેરાશ વેચાણ એટલે કે દરેક વર્ષમાં સરેરાશ વેચાણ કોનું વધારે છે આપણે જોઈ શકીએ છીએ. લેપટોપ જ વધારે છે એક સિવાય, એટલે સરેરાશ વેચાણ કોનું વધારે ગણાય? લેપટોપનું. હવે આપણે ત્રીજો પ્રકાર જોઈશું આલેખનો, એ છે ગ્રાફ આલેખ, જેને આપણે લાઈન આલેખ પણ કહી શકીએ. ગ્રાફ આલેખને બીજું આપણે લાઈન આલેખ પણ કહી શકીએ. ગ્રાફ આલેખ પણ આપણે એક્સ અને વાય અક્ષની મદદથી દોરી શકીએ છીએ અને એમાં એક બાજુ વર્ષ છે સ્તંભાલેખની જેમ જ અને એક બાજુ આંકડાઓ છે. આમાં આંકડાઓ આપણને એ રીતની રકમ છે, હું રકમ વાંચું છું કે નીચેનો ગ્રાફ આલેખ 2001 થી 2005, એટલે 2001 થી 2005 વર્ષમાં કાર અને સ્કૂટરના વેચાણ, આ પણ વેચાણનું જ છે, કારમાં સીધી લીટી છે અને સ્કૂટરમાં ડોટ ડોટ છે. તો કાર અને સ્કૂટરના વેચાણનું આલેખન કરે છે. તો આ આલેખના અભ્યાસ કરીને નીચેના પ્રશ્નોના જવાબ આપો. હવે આપણને કીધું છે વેચાણ લાખમાં છે, એટલે આપણે આગળના પહેલામાં 1000 ગણ્યા હતા, આમાં શું ગણવાનું આપણે? લાખ. તો જો આટલું હોય તો 10 લાખ, આ હોય તો 20 લાખ, અહીંયા હોય તો 30 લાખ, અહીંયા હોય તો 40 લાખ, અહીં હોય તો 50 લાખ, અહીં હોય તો 60 લાખ. એક્સ બાજુ આપણે નીચેની બાજુ શું આપેલું છે? વર્ષ આપેલા છે અને આ આંકડાઓ આપણને લાખમાં આપ્યા છે. હવે આપણને આવા પ્રશ્ન પૂછી શકે કે 2001ના વર્ષમાં કાર કરતાં સ્કૂટર કેટલા વધારે વેચાયા? 2001માં કાર કરતાં સ્કૂટર કેટલા વધારે વેચાયા? તો કારનું શું છે આપણી પાસે? 10 લાખ છે. કેટલા લાખ છે? 10 લાખ. અને સ્કૂટર 2001માં 30 લાખ છે. કેટલા છે? 30 લાખ. તો 30 લાખમાંથી 10 લાખ માઇનસ જાય તો 20 લાખ વધારે સ્કૂટર વેચાયા છે. હવે ફરીથી પહેલો પ્રશ્ન પૂછી શકે કે કયું વર્ષ એવું છે કે જેમાં બંનેની સંખ્યા, કાર અને સ્કૂટર બંનેના વેચાણની સંખ્યા સમાન છે? તો બંને ડોટ એકસાથે ક્યારે મળે છે? 2003માં બંનેની સંખ્યા 30-30 લાખ છે, એટલે 2003. આ રીતના તમને કોઈ પણ પ્રશ્ન પૂછી શકે. હવે ચોથો છે આપણે વર્તુળ આલેખ. વર્તુળ આલેખ, હવે આના વિશે તમને વર્તુળ એટલે શું એ આપણને ખબર હોવી જોઈએ. તો વર્તુળ એટલે એક કેન્દ્રમાંથી સરખી ત્રિજ્યા લઈને આપણે જે રાઉન્ડ કરીએ એને આપણે વર્તુળ કહી શકીએ છીએ, બરાબર. હવે તમને પણ ખબર છે કે વર્તુળમાં આપણે જોઈએ તો 90 અંશ, અહીંયા જોઈએ તો બીજા 90 અંશ, બરાબર. આ થયા 180 અંશ, આ બાજુ પણ 180 અંશ અને 180 અંશ, ટોટલ કેટલો થાય? 360 અંશ. એટલે એક વર્તુળ કેટલા અંશનું બનેલું હોય છે? 360 અંશનું બનેલું હોય છે. હવે એમાં પહેલું છે આપણે માહિતી જે આપેલી હોય એના ઉપરથી અંશમાપ, એટલે કે આવી રીતે અંશમાપમાં જવાબ પૂછ્યો હોય અથવા તો ટકામાં પૂછ્યો હોય. ટકા તો તમને ખબર છે, ટકા હંમેશા કેટલાએ નીકળે? 100એ નીકળે. હવે આપણને જે માહિતી આપી છે એનું હું વાંચન કરું છું, આપ સૌ ધ્યાનથી સાંભળજો. શિક્ષણ દિન નિમિત્તે વિદ્યાર્થીઓએ આપેલ ફાળો નીચે મુજબ વર્તુળ આલેખમાં દર્શાવેલ છે. તો એના પરથી આપણે જવાબ આપવાના છે. તો જુઓ, આરતીએ આપણે આનંદીથી ચાલુ કરીએ. આનંદીએ 30 રૂપિયા, શિલ્પાએ 24 રૂપિયા,
કવિતાએ 36 રૂપિયા, દેવે 12 રૂપિયા અને આરતીએ 18 રૂપિયા આપણને અંદર આપેલા છે. બરાબર, તો આ બધાનો સરવાળો કરી આપ. આનંદીએ 30 રૂપિયા, શિલ્પાએ 24 રૂપિયા, કવિતાએ 36 રૂપિયા, દેવે 12 રૂપિયા અને આરતીએ 18 રૂપિયા. 10 ને 10 20, 6 7 8 9 10 11 12, 120 રૂપિયા આપણને કુલ ફાળો મળેલો છે. આખું બધાનો ટોટલ કર્યું તો આપણે શું આવ્યું? 120 રૂપિયા. ઓકે, હવે આપણને પ્રશ્ન પૂછ્યો છે. પહેલો, કવિતાના ફાળાનું અંશ માપ ગણો. કવિતાના ફાળાનું અંશ માપ ગણો. બરાબર, તો કવિતાનો ફાળો, આપણને અહીંયા કવિતાનો ફાળો કેટલો છે? 36 રૂપિયા છે. કેટલો છે? 36 રૂપિયા. પણ ક્યારે? 120, બધાનો 120 છે ત્યારે કવિતાનો 36 છે. 120 રૂપિયાની નીચે આપણે રૂપિયા મૂકવાના. આવી રીતે 120 રૂપિયા હોય ત્યારે કુલ અંશ કેટલા થાય? કુલ અંશ 360. આ બધાનો સરવાળો 120, પણ આપણને અંશ માપ તમને મેં હમણાં જ સમજાવ્યું કેટલા થાય, ટોટલ 360. તો આપણી પાસે કુલ રૂપિયા 120 હોય ત્યારે આપણી પાસે અંશ માપ કેટલું છે? 360. તો આપણી પાસે કવિતાના રૂપિયા છે 36, કવિતાના રૂપિયા છે 36. તો 36 હોય ત્યારે અંશ માપ કેટલું? તો આવી રીતે આપણે પદ મૂકીએ ત્યારે ખબર છે કે આપણને આવી રીતે ક્રોસ ગુણાકાર થાય. આ બેનો ગુણાકાર, અહીંનો ભાગાકાર. 36 × 360 છેદમાં 120. 0 ગયા 0 ગયા, 12 એકુ 12 12 2 24, 12 3 36. હવે 36 × 3 ઉપર બચ્યા. 36 × 3 બંનેનો ગુણાકાર કર્યું તો 108. એ શેમાં માપ આવ્યું? અંશમાં. તો આનું અંશ માપ કેટલું હશે? 108 ડિગ્રી. આને આપણે અંશ માપમાં ફેરવ્યું. ફરી રૂપિયાની નીચે આપણે રૂપિયા લખ્યા. કુલ રૂપિયાની નીચે કવિતાના રૂપિયા, તો 360 કુલ છે, તો કવિતાના અંશ કેટલા આવે? તો 108. એવી જ રીતે શિલ્પાએ કેટલા ટકા ફાળો આપ્યો? તો આપણને અહીંયા ટકામાં પૂછ્યું છે, એટલે હવે આપણે ટકામાં જોઈશું. તો શિલ્પાનો ફાળો કેટલો છે? રૂપિયા 24 છે. શિલ્પાનો ફાળો કેટલો છે? રૂપિયા 24. 24 આપણે યાદ રાખી લઈએ, રૂપિયા 24 શિલ્પાનો ફાળો છે. હવે ટકા હંમેશા કેટલાએ નીકળે? 100. બરાબર, તો જે શોધવાનું છે નીચે આવશે. આપણે કુલ કેટલા છે? 120 રૂપિયા હોય ત્યારે શિલ્પાનો ફાળો કેટલો છે? 24. તો ટકા કુલ 100 હોય, 100 ટકા એ ગણો ત્યારે શિલ્પાનો ફાળો કેટલો થાય? ફરીથી ક્રોસ ગુણાકાર. 0 0 ગયા, 12 2 24, 10 × 2 શું બચ્યું આપણી પાસે? 10 × 2 એટલે 20 ટકા ફાળો થાય. આપણે ટકામાં બી જોઈ લીધું ફેરવતા, અને અંશ માપમાં પણ જોઈ લીધું. જેમાં પૂછે તમે એમાં માહિતી જે આપી છે, આ જે માહિતી આપી છે એના પરથી આપણે અંશ માપ તથા તો ટકાવારી શોધવાનું આપણે શીખી ગયા. હવે બીજું, ટકાનું અંશમાં પણ માહિતીમાં રૂપાંતર.
પહેલાં આપણને માહિતી આપી દીધી હતી, આમાં માહિતી નથી આપી. આ લેખમાં તમે જોઈ શકો છો કે બાજુમાં ટકાની નિશાની છે, એટલે આપણને ટકા આપેલા છે. હવે પ્રશ્ન આ ટાઈપનો છે કે અંજલિ બહેનની માસિક આવક 7200 રૂપિયા, એટલે કુલ આવક કેટલી છે? 7200. તેમણે બનાવેલા મહિનાના બજેટની વર્તુળ આલેખનો અભ્યાસ કરી નીચેના પ્રશ્નોના જવાબ આપવાનો છે. આપણને એમને આપી દીધું છે કે ટોટલ એમની કુલ આવક, મહિનાનો પગાર, માસિક આવક એટલે મહિનાનો પગાર 7200 રૂપિયા છે. એમાંથી ખોરાક માટે 40%, બચત માટે 20%, અન્ય ખર્ચ 25%, કપડાં માટે 5% વાપરે છે અને કેળવણી માટે 10% વાપરે છે. તો કપડાનો ખર્ચ એમાં પહેલો પ્રશ્ન છે, કપડાનો ખર્ચ કેટલા અંશ માપ હશે? અંશ પૂછ્યા છે એટલે આપણે 360 ડિગ્રીએ શોધવાનું છે. આપણને આપ્યું છે ટકામાં, એટલે આપણે 100 લઈએ. 100 કપડાનો કપડા કેટલા ટકા છે? 5. તો આખું રાઉન્ડ આપણે 360 એ 100 એ 5, તો આખું રાઉન્ડ આપણે 360, તો 360 એ કેટલો કપડા આપણને ખબર છે 5% આપ્યા છે. ટકા હંમેશા 100 પર હોય, એટલે જે આપેલું છે એક સાથે લખો. 100 એ 5, તો જે કુલ છે 100 કુલ છે, તો આપણને કુલ ડિગ્રી કેટલી છે આપણી પાસે અંશમાં? 360. તો 360 એ કેટલું? તો 360 × 5 છેદમાં 100. 0 0 ગયા, 5 2 10, 18 2 36. આપણે શેમાં શોધ્યું છે? અંશ માપમાં શોધીએ છીએ, એટલે શું આવશે? 18 અંશ. હવે બીજું, વર્તુળ આલેખમાં બચત માટે કેટલા રૂપિયા જોગવાઈ હશે? આપણને બચત શેમાં આપી છે? ટકાવારીમાં આપી છે, 20%. આપણને શોધવાનું છે શું? કેટલા રૂપિયા, એટલે માહિતીના રૂપમાં શોધવાનું છે. 100 રૂપિયાએ બચત 20, તો આપણને કુલ માસિક આવક આપણને ખબર છે કેટલી છે, રકમમાં આપેલી છે કે કેટલું કમાય છે? 7200 રૂપિયા. એટલે કુલ માસિક આવક 100 હોય ત્યારે 20 રૂપિયા બચે, તો 7200એ કેટલા બચે? તો 7200 × 20 છેદમાં 100. 0 ગયા 0 ગયા, આ બાજુ બી 0 ગયા 0 ગયા. હવે વધે એનો ગુણાકાર કરી દઈએ, ₹1440. 7200 કમાય ત્યારે તે ₹1440 બચત કરે. હવે ત્રીજું પોઈન્ટ, આમાં ને આમાં અંશ માપનું ટકા અને માહિતીમાં રૂપાંતર. અંશ માપ આપણે જોયું, સૌથી પહેલાં ઉદાહરણમાં આપણને માહિતી આપી દીધી હતી, બીજા ઉદાહરણમાં આપણને વર્તુળ આલેખમાં ટકાના રૂપમાં આપ્યું હતું, અને આ ત્રીજા ઉદાહરણમાં તમને અહીંયા અંશ માપ આપ્યું છે. જુઓ, આ અંશ માપની નિશાની છે, અંશ માપ આપ્યું છે, એટલા માટે એનું આપણે ટકામાં અથવા તો માહિતીમાં તમને પ્રશ્ન પૂછી શકે. જો તમે અંશ માપનો સરવાળો કરશો ને તો ટોટલ થશે 360 અંશ, કેમ કે વર્તુળ આલેખ 360 અંશનો હોય. હવે માહિતી શું છે એ જોઈએ. તો દેવળિયા પ્રાથમિક શાળામાં 60 બાળકો, કુલ કેટલા બાળકો છે માહિતીના રૂપમાં? 60 બાળકો. 60 બાળકોએ રમોત્સવમાં જુદી જુદી રમતમાં ભાગ લીધો છે. વર્તુળ આલેખનો અભ્યાસ કરી નીચેના પ્રશ્નોના જવાબ આપો. તો ચલો, લીંબુ ચમચીની રમતમાં કેટલા ટકા બાળકોએ ભાગ લીધો? આપણને ટકા પૂછ્યા છે, એ યાદ રાખજો. હવે પહેલાં તો જોઈ જોઈએ કે કઈ કઈ વસ્તુ છે. દોડ 108 અંશ, લાંબી કૂદ 72 અંશ, લીંબુ ચમચી 90 અંશ, ઊંચી કૂદ 30 અંશ, ગોળા ફેંક 60 અંશ. હવે
જુઓ, લીંબુ ચમચી રમતમાં કેટલા ટકા બાળકોએ ભાગ લીધો? લીંબુ ચમચી આપણને ખબર છે કે 90 અંશ, તો જ્યારે 360 ડિગ્રી માપ હોય આપણને ટકામાં પૂછ્યું છે, એટલે ત્યારે 90 અંશ લીંબુ ચમચી હોય તો 100 એ કેટલી? બરાબર, 360 હોય ત્યારે 90 અંશ હોય તો 100 એ કેટલી? તો આ બંનેનો ગુણાકાર 90 × 100/360. 0 ગયા 0 ગયા, 9 ચોક 36, પછી 4 25 ચોકુ 100, એટલે આપણે આ 100 એ શોધ્યું છે, એટલે 25%. હવે એ જ રીતે આપણે બીજું પોઈન્ટ લઈએ, ગોળા ફેંકમાં કેટલા બાળકોએ ભાગ લીધો છે? ગોળા ફેંક, આપણે ગોળા ફેંકના અંશ જોઈ લઈએ, 60 અંશ. ગોળા ફેંકના અંશ જોયા પછી આપણે કુલ બાળકો કેટલા છે એ આપણને પ્રશ્નમાં આપી દીધું છે કે 60 બાળકોએ ભાગ લીધેલો. તો 360 અંશ હોય ત્યારે 60 બાળકો હોય તો 360 હોય ત્યારે બાળકોની સંખ્યા 60 હોય તો આ કુલ છે, કુલ 360 અંશ હોય ત્યારે બાળકોની સંખ્યા 60 અંશ. તો આપણી પાસે તો કુલ 60 જ બાળકો છે, 60 બાળકો માટેની બાળકોની સંખ્યા કેટલી? તો આ બંનેનો ગુણાકાર 60 × 60/360. 0 0 ગયા, 6 6 36, પાછા 10 6 60, એટલે 10 બાળકો લીંબુ ચમચીમાં ગોળા ફેંકમાં ભાગ લીધો છે. સેનામાં 10 બાળકોએ ગોળા ફેંકમાં ભાગ લીધો છે. હવે આ તો મેં તમને કોઈ પણ એક જ પૂછ્યું છે, તમે આનું વધારે પણ પ્રશ્ન પૂછી શકે, દોડનો પૂછી શકે, લાંબી કૂદનો પૂછી શકે, કોઈ પણ પૂછી શકે. આ તો મેં બધામાંથી તમને એક બતાવી દીધું છે, બરાબર. તો આ વિડીયો બરાબર જોઈ અને પછીના વિડીયોમાં આપણે નવું ચેપ્ટર લઈશું. થેન્ક યુ.